સૌ પ્રથમ વાત કરીશું સુરતની. સુરતના ડિંડોળીમાં દારૂની મહેફિલ પર દરોડા. રાજમહેલ કોમ્પ્લેક્સની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા. દારૂની મહેફિલ માણતા 20 લોકો ઝડપાયા. જમીન દલાલ અનુરાગ શુક્લાએ જન્મદિવસે રાખી હતી પાર્ટી. સુરતના દિંડોલી વિસ્તારમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. દિંડોલી પોલીસ નજીક આવેલા રાજમહેલ કોમ્પ્લેક્સમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી તે દરમિયાન પોલીસે રેડ કરી હતી અને રેડ દરમિયાન 20 જેટલા ઇસમોને પેદેલી હાલતમાં ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે અનુરાગ શુક્લા નામના જે જમીન દલાલ હતો, આ જમીન દલાલની બર્થડે પાર્ટી હતી. તે બર્થડે પાર્ટી દરમિયાન આ તમામ લોકોને ઇન્વિટેશન આપ્યું હતું અને ઇન્વિટેશન દરમિયાન ઓફિસમાં જ દારૂની મહેફિલ ચાલી રહી હતી. પોલીસે મોટી માત્રામાં દારૂ પર ઝડપી પાડ્યો છે, પરંતુ પ્રાથમિક તપાસમાં અને સૂત્રોના જણાવ્યા મુજબ જે દારૂની મહેફિલ ચાલી રહી હતી તે દરમિયાન અંદરથી જ એક માણસ છે તેમણે કાપોદ્રા પોલીસ મથકમાં ફોન કર્યો હતો અને તેની પાસે પિસ્તોલ છે તેવું જણાવ્યું હતું. અને તે દરમિયાન કાપોદ્રા પોલીસ અહીંયા ટ્રાકી હતી અને ત્યારે દેખાયું હતું કે જે માણસ યુવક છે તેની પાસે કોઈ પણ પ્રકારની પિસ્તોલ નહીં હતી, પરંતુ કાપોદ્રા પોલીસને બાતમી મળી આપી હતી. આ બાતમીના આધારે કાપોદ્રા પોલીસે છે તે રાજ મહેલ કોમ્પ્લેક્સમાં રેડ કરી હતી. રેડ દરમિયાન આ તમામ લોકો છે તે દારૂની મહેફિલ મારતા હોય ત્યારે દારૂની મહેફિલ મારતા આ તમામ લોકોને જોઈ જતા કાપોદ્રા પોલીસે દિંડોલી પોલીસ મથકને જાણકારી આપી હતી, જ્યાં દિંડોલી પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન આજે તમામ આરોપી છે તે પીડેલી અને નશાની હાલતમાં ઝડપાઈ ગયા. આ તમામ વિરુદ્ધમાં હાલ તો જે કહેવાય કે દિંડોલી પોલીસે પ્રોહિબિશન એક કાર્યવાહી કરીને તમામની પૂછપરછ હાથ ધરી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ સુરત.